बस झांकिए है, अब काशी मथुरा की बारी है। मोटा मोटा नेताओं थी लेने साधु संतो ना मोढे आ नारो तमे सांभळ्यो जसे। तो चलो आजे जोई लईए के मथुरा ना कृष्णा जन्मभूमि विवाद खरेखर शू छे। नमस्कार, हूं छु नीरू कंडोरिया अने तमे जोवानुं शरू करी दीधुं छे वावड गुजरात। तो जब शांति से समाधान होने का दौर चल गया तो मेरा विश्वास है कि अगला समाधान भी शांति से होगा। आप जो अपेक्षा कर रहे हैं वैसा कुछ भी होने वाला नहीं है, सब कुछ शांति से होने वाला है। मेरा देश बदल रहा है, सबके भीतर सद्बुद्धि जग रही है और राम सबके भीतर विराजमान हो रहा है। अयोध्या पूरी हो गई, काशी और मथुरा के लिए उसमें भी मुझे कोर्ट में बुलाया जाएगा, मैं जाऊंगा। मथुरा श्री कृष्ण जन्मभूमि विवाद पण अयोध्या राम जन्मभूमि विवाद जेवो छे। हिंदुओनું કહેવું છે કે ઔરંગઝેબે મથુરા મંદિર તોડીને ત્યાં મસ્જિદ બનાવી દીધી હતી। 1670 માં ઔરંગઝેબે મથુરા કટરા કેશવદેવના મંદિરને તોડી પાડવાનો આદેશ આપ્યો। ત્યારબાદ શાહી ઈદગાહ મસ્જિદ બનાવવામાં આવી, જેના ઉપર હાલ વિવાદ ચાલી રહ્યો છે। મોનપુરીના અજય પ્રતાપસિંહે દેશભરના મંદિરો અંગે આરટીએ હેઠળ માહિતી માંગી, જેમાં મથુરામાં શ્રી કૃષ્ણ જન્મસ્થળ અંગે પણ માહિતી માંગવામાં આવી છે। 1920 માં બ્રિટિશ શાસન દ્વારા પ્રકાશિત ગેજેટના આધારે આરટીએમાં જવાબ આવ્યો કે અગાઉ આ મસ્જિદની જગ્યાએ કટરા કેશવદેવ મંદિર હતું, જેને તોડીને આ ઈદગાહ બનાવવામાં આવી। એડવોકેટ મહેન્દ્ર પ્રતાપ, જે કૃષ્ણ જન્મભૂમિ મુક્તિ ન્યાય સંઘના પ્રમુખ છે, તેમનું કહેવું છે કે બ્રિટિશ શાસન દરમિયાન 1920 માં અલ્હાબાદથી પ્રકાશિત ગેજેટમાં ઉત્તર પ્રદેશના વિવિધ સ્થળોને 39 સ્મારકોની યાદી છે। આ યાદીમાં 37 માં નંબરે કટરા કેશવદેવ ભૂમિ ખાતે શ્રી કૃષ્ણ મંદિરનો પણ ઉલ્લેખ છે। કૃષ્ણ જન્મભૂમિનો આ વિવાદ કુલ 13.37 એકર જમીન પરનો છે, જેમાંથી શ્રી કૃષ્ણ જન્મસ્થાન પાસે 10.9 એકર જમીનની માલિકીનો હક છે, જ્યારે શાહી ઈદગાહ મસ્જિદ પાસે 2.5 એકર જમીનનો માલિકીનો હક છે। પણ હિન્દુ પક્ષે શાહી ઈદગાહ મસ્જિદને અતિક્રમણ દ્વારા બાંધવામાં આવેલું માળખું તરીકે વર્ણવ્યું છે અને આ જમીન પર દાવો પણ કર્યો છે કે હિન્દુ પક્ષમાંથી શાહી ઈદગાહ મસ્જિદને હટાવીને શ્રી કૃષ્ણ જન્મસ્થળને આ જમીન આપવાની માંગ કરવામાં આવી રહી છે। આપના માટે આ માહિતી લઈને આવ્યા હતા અમારા સાથી દેવ માડમ અને હું છું નીરુ કંડોરિયા। તો જોતા રહો વાવડ ગુજરાત।